चैप्टर नंबर 11 परिमिति अने क्षेत्रफळ धोरण 7 स्वाध्याय पोथी एमां प्रश्न नंबर 6 छे एमां आपणे प्रश्न नंबर 5 आखो पूरो कर्यो हवे प्रश्न नंबर 6 एना दाखला जोईए एमां पहेलो दाखलो छे શું કીધું છે લંબચોરસ પ્લોટની લંબાઈ આપી છે 40 મીટર પહોળાઈ 30 મીટર અને પ્લોટની ફરતે રસ્તો બનાવવાનો છે 5 મીટર લંબાઈનો અને એ રસ્તાનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે તો ધારો કે આ આ એક પ્લોટ છે લંબચોરસ એની લંબાઈ 80 લંબાઈ 40 પહોળાઈ 30 હવે શું કીધું એની ફરતે 5 મીટરનો રસ્તો બનાવવાનો તો આ પ્લોટની ફરતે 5 મીટરનો રસ્તો આ 5 આ 5 આ 5 બધી કોર 5 મીટર આવી જાય આમ એટલો રસ્તો બનાવવાનો છે અને આ રસ્તાનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે તો સૌ પ્રથમ જોઈએ લંબચોરસ પ્લોટનું ક્ષેત્રફળ લંબચોરસ પ્લોટનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબાઈ આપણને 40 મીટર આપી છે પહોળાઈ આપણને 30 મીટર આપી છે બેનો ગુણાકાર કરીએ 4 3 12 2 0 એટલે 1200 ચોરસ મીટર આ શું મળ્યું આપણને તો પ્લોટનું ક્ષેત્રફળ ત્યાર પછી પ્લોટની ફરતે 5 5 મીટર લંબાઈમાં ને પહોળાઈમાં વધારો થશે અને રસ્તો બનશે અને એ રસ્તો બનશે એનું 9 લંબચોરસ બનશે આ જોયું રસ્તા સહિતનું લંબચોરસ જોઈ તો આ એક નવું લંબચોરસ બન્યું તો નવા લંબચોરસ માટે પાંચ મીટરનો રસ્તો બનાવતા નવી લંબાઈ કેટલી થશે તો કે 40 વત્તા 5 વત્તા 5 બે વખત 5 કેમ આવ્યા તો એક વખત આ 5 ને એક વખત આ 5 કારણ કે બે સાઈડ લંબાઈ વધે છે ને આમેય લંબાઈ વધશે આમેય લંબાઈ વધશે એટલે 40 વત્તા 5 વત્તા 5 એટલે 50 મીટર ત્યાર પછી પહોળાઈ તો એમાં એવું થશે આ પહોળાઈ 30 છે પણ અહીંયા 5 વધશે ને અહીંયા 5 વધશે એટલે 30 વત્તા 5 વત્તા 5 એટલે 40 મીટર હવે નવા લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબાઈ કેટલી છે તો કે 50 ગુણ્યા પહોળાઈ 40 5 4 20 એટલે 2000 આ 2 0 એ આ ને 5 4 20 ના 20 2000 ચોરસ મીટર હવે આપણને તો રસ્તાનું કીધું છે તો હંમેશા મોટું ક્ષેત્રફળમાંથી નાનું ક્ષેત્રફળ બાદ કરો એટલે રસ્તાનું આપણને મળી જાય તો રસ્તાનું ક્ષેત્રફળ નવું ક્ષેત્રફળ માંથી પ્લોટનું ક્ષેત્રફળ બાદ કરવાનું એટલે આપણને મળશે નવું ક્ષેત્રફળ 2000 માંથી 1200
बात करी एटले मळशे 800 चौरस मीटर। तो आ शू मळ्युं आपणने रस्तानुं क्षेत्रफळ। हवे शूँ थयुं, शूँ कर्युं, पहेला लंबचोरस प्लॉटनुं क्षेत्रफळ शोध्युं, आ प्लॉटनुं क्षेत्रफळ शोध्युं, पछी फरते रस्तो आवे एटले नवुं लंबचोरस बने, तो नवुं लंबचोरसमां माटे नवी लंबाई शोधी, 50 અને 40 લંબાઈ અને પહોળાઈ, પછી એનું ક્ષેત્રફળ શોધ્યું, એનું ક્ષેત્રફળમાંથી રસ્તા પ્લોટનું ક્ષેત્રફળ બાદ કર્યું એટલે આપણને રસ્તાનું ક્ષેત્રફળ મળે। ત્યાર પછી નેક્સ્ટ બીજો દાખલો છે કે 80 મીટર લંબાઈ 40 મીટર પહોળાઈ ના લંબચોરસ ભાગમાં તેમની બાજુઓને સમાંતર બે રસ્તાઓ તેના કેન્દ્રથી બનાવ્યા છે। તો આ રસ્તાઓની પહોળાઈ 5 મીટર છે। તો આ રસ્તાને સમથળ કરવાનો ખર્ચ દર ચોરસ મીટરે રૂપિયા કે 50 છે। તો આખા રસ્તાનો કેટલો થાય, તો કેવી રચના હશે એ જોઈએ। તો આ એક લંબચોરસ બાગ છે, બાગ કીધું છે ને, આ લંબચોરસ બાગ છે, લંબાઈ 80 મીટર, પહોળાઈ 40 મીટર, અહીંયા આપણે નામ આપી એ બી સી અને ડી, અહીંયા નામ આપશું પી ક્યુ આર એસ, ને આ રસ્તાની પહોળાઈ 5 મીટર હશે। આવો રસ્તો બનાવવાનો છે 5 મીટર પહોળાઈવાળો, કેન્દ્રમાં જે છે એ ચોક જેવું આવે ને એવો રસ્તો। તો શું કરશું પહેલાં, તો કે લંબચોરસની ખેતરની લંબાઈ 80 મીટર, પહોળાઈ 40 મીટર છે એ તો આપણને ખબર છે। તો હવે શું છે, આકૃતિમાં બતાવ્યા પ્રમાણે, અહીંયા આકૃતિમાં બતાવ્યું છે એ પ્રમાણે ખેતરમાં 5 મીટર પહોળાઈનો રસ્તો બનાવવાનો છે। તો બે રસ્તા બનાવવાના થાય ને, એક આ રસ્તો બનાવવાનો થાય ને એક આ રસ્તો બનાવવાનો થાય। તો પી ક્યુ આર એસ અને એ બી સી ડી એ બનાવવાનું થાય, તો બેના ક્ષેત્રફળ શોધવાના। તો ચતુષ્કોણ પી ક્યુ આર એસનું ક્ષેત્રફળ શું કીધું, કે બે રસ્તા બનાવવાના છે, પી ક્યુ આર એસ અને એ બી સી ડી બે રસ્તા બનશે, એનું ક્ષેત્રફળ શોધવાનું સૌ પ્રથમ। તો પી ક્યુ આર એસમાં લંબાઈ કેટલી થશે, આ આખી લંબાઈ થશે, તો લંબાઈ કેટલી છે 80, અને પહોળાઈ કેટલી થશે, રસ્તાની પહોળાઈ તો આટલી જ છે 5, એટલે અહીંયા 5 × 8 × 45 એટલે 400 મીટર સ્ક્વેર। એવી જ રીતના ચતુષ્કોણ એ બી સી ડીનું ક્ષેત્રફળ, આ ચતુષ્કોણ એ બી સી ડીનું ક્ષેત્રફળ, તો અહીંયા પહોળાઈ લંબાઈ આપણને 5 છે એટલી ખબર છે, હવે એની પહોળાઈ કેટલી હશે, તો કે 40, તો લંબાઈ 5, પહોળાઈ 40, 40 × 4 × 20 એટલે 200 મીટર સ્ક્વેર, કારણ કે આ આખી એની પહોળાઈ એ 40 છે, આના માપ જેટલી જ થાય, અને અહીંયા 5 મીટર છે રસ્તાનું માપ, એટલે એની પહોળાઈ લંબાઈ 5 મીટર। હવે એક્સ વાય ઝેડ ડબલ્યુ ચોરસ, જો બરાબર વચ્ચે એક ચોરસ બને છે, એક્સ વાય ઝેડ અને ડબલ્યુ, હવે એનું ક્ષેત્રફળ શોધવાનું, કે એક્સ વાય ઝેડ ડબલ્યુનું ક્ષેત્રફળ 5 × 5, કારણ કે એની તો ચોરસ છે, લંબાઈ પહોળાઈ 2 5 જ છે, એટલે 25 મીટર સ્ક્વેર। હવે રસ્તાનું ક્ષેત્રફળ શોધવાનું છે, તો એબીસીડીનું ક્ષેત્રફળ, પી ક્યુ આર એસનું ક્ષેત્રફળ અને એમાંથી એક્સ વાય ઝેડ ડબલ્યુનું ક્ષેત્રફળ બાદ કરવાનું।
तो रस्तानु क्षेत्रफळ बे रस्तानु भेगू क्षेत्रफळ आवशे। बे रस्तानु क्षेत्रफळ એટલે બે રસ્તા ક્યાં થયા, તો એક થયું એ બી સી ડી વત્તા પી ક્યુ આર એસ ઓછા એક્સ વાય ઝેડ અને ડબલ્યુ। તો એ બી સી ડીનું ક્ષેત્રફળ છે 200, એમાં પી ક્યુ આર એસનું ક્ષેત્રફળ નાખશો એટલે 400, એમાંથી એક્સ વાય ઝેડ ડબલ્યુનું ક્ષેત્રફળ 25 છે એ બાદ કરવાનું। તો 200 અને 400 600 માઇનસ 25 એટલે 575। આ શું મળ્યું, 575 રસ્તાનું ક્ષેત્રફળ મળ્યું। હવે શું છે, આપણે ખર્ચ શોધવાનો છે। તો ત્રિરાશી એક ચોરસ મીટર હોય ત્યારે અહીંયા આપણને કીધું છે 50 રૂપિયા હોય, જ્યારે આપણી પાસે 575 ચોરસ મીટર છે તો કેટલું થાય, તો કે 575 × 50 25 વધી આવી 2, 7 × 5 = 35 ને 2 = 37 વધી 3, 25 × 3 = 28 એટલે 28750 રૂપિયા ખર્ચ થશે, 28750 રૂપિયા। દાખલા નંબર 3, એક ચોરસ બાગ આપ્યો છે, એનું લંબાઈ આપી છે 25 મીટર, આ ચોરસ બાગ એની લંબાઈ 45 મીટર એની લંબાઈ। હવે શું કીધું છે, અંદરના ભાગે 5 મીટર માપનો લંબાઈનો રસ્તો બનાવવાનો છે। તો આ અંદરનો ભાગ 5 મીટર લંબાઈનો રસ્તો બનાવ્યો, અહીંયા 5 મીટર હશે, અહીંયા 5 હશે, અહીંયા 5 હશે અને અહીંયા 5 મીટર હશે। તો રસ્તામાં પથ્થર પાથરવાના છે, એનું દર ચોરસ મીટરે 20 રૂપિયા ખર્ચ છે। તો એ પ્રમાણે આપણે પથ્થર પાથરવા માટે રસ્તામાં કેટલો ખર્ચ થશે એ જોવાનું છે। તો પહેલાં ચોરસ બાગ છે, તો પહેલાં બાગનું ક્ષેત્રફળ લંબાઈ × લંબાઈ 45 મીટર × 45 મીટર 45 × 45 તો વર્ગની એક ટ્રીક છે, એ પ્રમાણે આપણે કરીને તો એનો 2નો ગુણાકાર થશે 2025 મીટર² હવે ટ્રીક શું છે એ જોઈએ। 25 25 25 એટલે આ 25, હવે 2 જગ્યાએ 4 છે, 4 પછી કઈ સંખ્યા આવે, 5 આવે, તો 4નો 5 સાથે એની પછીની સંખ્યા એટલે કે 4નો 25 પછી 5 આવે છે, એનારે ગુણાકાર કરો એટલે 20 આવ્યા, એટલે 2025 મીટર² ત્યાર પછી બાગની અંદરની સાઈડ રસ્તો બનાવવાનો છે। હવે રસ્તો બનાવવાનો છે તો એના માટે નવી લંબાઈ જોશે, તો 45 મીટરમાંથી 5 મીટર 2 વાર બાદ કરવા પડે, 35 મીટર વધે, એનું ક્ષેત્રફળ શોધો। નવા ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ × લંબાઈ 35 × 35 ગુણાકાર કેમ કર્યો, તો કે 25 25 25 3 પછી શું આવે, 4 આવે, તો 3 4 અહીંયા 3 છે, અહીંયા 3 છે, એટલે 3 પછી 4 આવે, તો 2નો ગુણાકાર 3 4 કેટલા થાય, 12, એટલે 1225 થશે એનું ક્ષેત્રફળ। આ બાગનું ક્ષેત્રફળ અને આ જે રસ્તો બનાવ્યો એ પછી નવું ચોરસ બન્યું એનું ક્ષેત્રફળ, હવે મોટું હોય એમાંથી નાનું બાદ કરી નાખવાનું એટલે રસ્તાનું ક્ષેત્રફળ મળશે। તો રસ્તાનું ક્ષેત્રફળ શું થાય,
મોટું છે 2025 બાગનું ક્ષેત્રફળ, એમાંથી નવું ક્ષેત્રફળ બાદ કર્યું 1225 એટલે વધશે 800 મીટર સ્ક્વેર. હવે ખર્ચ, 1 મીટર સ્ક્વેરનો ખર્ચ છે 20 રૂપિયા, તો આપણે હશે 800 મીટર સ્ક્વેર, તો એનું કેટલું થશે? તો કે 800 × 20, 8 × 2 = 16 ને 3 × 0 એટલે 16000, એટલે ખર્ચ થશે 16000. આ એનું ક્ષેત્રફળ ખર્ચ. ત્યાર પછી નેક્સ્ટ દાખલો છે કે એક ચતુષ્કોણ તમને આપેલો છે, એબીસીડી ચતુષ્કોણ આપેલો છે. એમાં એમનું માપ આપ્યું છે આપણને 10, બીડીનું માપ આપ્યું છે 20, સીએનનું 15, બધાનું માપ આપેલું છે. હવે આપણને કીધું છે એમ બીડીનું લંબ છે, સી એને પણ બીડીનો લંબ છે, તો આપણે આ ભાગ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો પહેલાં એબીડીનું ક્ષેત્રફળ શોધીએ. ત્રિકોણ એબીડીનું ક્ષેત્રફળ વળના પાયો ગુણ્યા ભેદ, એ તો આપણને ખબર છે. અહીંયા પાયો છે બીડી, ભેદ છે એ એમ, બેના માપ આપેલા છે આપણને, બીડી 20, એ એમ આપેલું છે 10. 10 × 2 = 20, 10 × 10 કરો એટલે 100 મીટર સ્ક્વેર. ત્યાર પછી ત્રિકોણ સીબીડીનું ક્ષેત્રફળ, સેમ એવી જ રીતના 1/2, અહીંયા પાયો થશે બીડી જ, વ્યાજ થશે સી એન, બધાના માપ લખવાના, બીડી 20, સીએન 15, 10 × 2 = 20, 15 × 150 મીટર સ્ક્વેર. હવે શું કર્યું આપણે? આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધ્યું, આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધ્યું. હવે આપણને કીધું છે આખા ભાગનું ક્ષેત્રફળ શોધો. તો ચતુષ્કોણ એબીસીડીનું ક્ષેત્રફળ બરાબર બેનો સરવાળો, ત્રિકોણ એબીડીનું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ સીબીડીનું ક્ષેત્રફળ, એબીડી થશે 100, સીબીડી થશે 150, એટલે થશે 250 મીટર સ્ક્વેર. તો આ જવાબ.